ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2018માં MBBSમાં ગુણ વધારી આપવાના કૌભાંડમાં કુલપતિ જેજે વોરા સામે ખાતાકીય તપાસ પૂર્ણ કરવામાં આવી છે। પૂર્વ કુલપતિ એજેન ખેરની તપાસમાં જેજે વોરા કૌભાંડમાં નિર્દોષ સાબિત થયા છે। તપાસમાં કુલપતિ જેજે વોરાને ફક્ત બેદરકાર બતાવવામાં આવ્યા છે, જેથી બેદરકાર બદલ જેજે વોરાને કારોબારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। 2018માં કેટલાક વિદ્યાર્થીઓના માર્ક્સ વધારી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેથી તપાસ માટે સમિતિ રચવામાં આવી હતી, જેમાં કુલપતિ જેજે વોરા નિર્દોષ સાબિત થયા છે। જો કે ખાતાકીય તપાસ પૂર્ણ થવા છતાં CID તપાસ ચાલુ રહેશે। રિપોર્ટ સામે આવતા જ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તપાસ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કરતા રિપોર્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે 2 વર્ષ પહેલા જે કૌભાંડ થયું હતું તેમાં સરકાર ભ્રષ્ટ કુલપતિને બચાવી રહી છે, તેમજ કિરીટ પટેલે કુલપતિને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। કુલપતિ ઉપર આવા ગંભીર પ્રકારના આક્ષેપ થાય અને સાબિત થાય અને સરકાર હજુ સુધી એમને બચાવે છે, ખબર નથી પડતી સરકારને આવા ભ્રષ્ટ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર કુલપતિઓને શા માટે બચાવવામાં આવે છે। જો સરકારમાં નૈતિકતા હોય અને કુલપતિમાં નૈતિકતા હોય તો તાત્કાલિક કાં તો કુલપતિએ રાજીનામું આપવું જોઈએ, અથવા સરકારે એમના વિરુદ્ધમાં એમને સસ્પેન્ડ કરી, પદ ભ્રષ્ટ કરી અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ, પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ। ખાતાકીય તપાસમાં ગંભીર રીતે બેદરકાર ઠરેલા જેજે વોરાએ રિપોર્ટને લઈ આનંદ વ્યક્ત કર્યો હતો અને તપાસ તટસ્થ થઈ હોવાનો દાવો કર્યો હતો। કિરીટ પટેલના આરોપોને લઈ તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય કિરીટ પટેલ છેલ્લા 1 વર્ષથી મારા વિરુદ્ધ નિવેદનો કરે છે, સમિતિએ તટસ્થ રીતે તપાસ કરી છે અને ત્યારબાદ રિપોર્ટ આપ્યો છે। ધારાસભ્યને ક્યાંક અસંતોષ છે, જેથી તે વારંવાર પોતાનું અસંતોષ પ્રગટ કરે છે। જ્યારે મારી વિરુદ્ધ પહેલેથી છેલ્લા 1 વર્ષથી જુદા જુદા નિવેદનો કરે છે, એટલે હવે આપણે સમજી શકીએ કે વ્યક્તિગત ક્યાંક સંતોષ ના થયો હોય એટલે એ આવી રીતે અસંતોષ પ્રગટ કરે, પણ સમિતિ એ તટસ્થ છે અને એમણે બહુ તટસ્થતાથી બધી રીતે તપાસ કરી